નમસ્તે. પાછળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂર્વ કરીને થોડીક થિયરીની વાત કરી હતી. સ્પર્શક એક જનરલી એક આપણે ગ્રાફ દોરીને સમજીએ કે સ્પર્શક શું છે, અને એક બીજું આવે છે અભિલંબ. ફર્સ્ટ ઓફ ઓલ આ એક વાય અક્ષ છે, આ એક્સ અક્ષ. આ ઓરિજિન છે, ઉગમ બિંદુ છે. માનો કંઈક આવું કોઈ વક્ર છે, સમથિંગ લાઈક દેટ. ધીસ ઇઝ વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. અહીંયા કોઈક પોઈન્ટ પી છે, એક્સ વાય. તો સ્પર્શક કોને કહીએ આપણે? કે જે એ બિંદુમાંથી વક્રને માત્ર તે બિંદુ આગળ સ્પર્શે તેને સ્પર્શક કહેવાય. થોડુંક મારે આગળ સ્કેલ નથી, બટ આ જે છે, માનો કે હું એક્સટેન્ડ કરું પાછળ તરફ, તો અહીંયા સુધી આપણે લઈ લઈએ, તો આ જે છે એને સ્પર્શક કહેવામાં આવે. અને સ્પર્શકને જે લંબ દોરો એને અભિલંબ કહેવાય, આને અભિલંબ કહેવામાં. ફોર એક્ઝામ્પલ, જે આ ઇન્ટરસેક્ટ પોઈન્ટ છે, જી છે, વોટ એવર એઝ યુ લાઈક તમે નામ આપી શકો. એન્ડ ધીસ ઇઝ આર સ્પર્શક અભિલંબ. ક્લિયર, રાઈટ? હવે શું કરીએ આપણે? કે આ બિંદુમાંથી વાય અક્ષ ઉપર એક લંબ ડ્રો કરીએ. અહીંયા ક્યુ કહીએ. માની લો કે આ જે સ્પર્શક સી એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, બરાબર? થીટા માપનો ખૂણો ક્રિએટ કરે છે. હવે એક્સ અક્ષથી અહીંયા સુધીનો જે ભાગ છે, ક્યુ સુધીનો, એને અવસ્પર્શક કહેવામાં આવે. અને આ ક્યુ થી જે સ્પર્શક જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં સુધીનો જે ભાગ છે એને અવાભિલંબ કહેવામાં આવે. અવાભિલંબ. ઓકે, ચાર ટર્મ્સ આપણાની અંદર સમજ્યા છીએ. એક સ્પર્શક, અનધર વન અભિલંબ છે, બીજું અવસ્પર્શક છે, અને આ ત્રીજું અવાભિલંબ છે, રાઈટ? અને આ જે સ્પર્શક છે એક્સ અક્ષની ધન દિશા સાથે, ધન દિશા એટલે પોઝિટિવ વેલ્યુ જે બાજુ આપણને અચીવ થાય છે, એ જે ભાગ છે, પાર્ટ છે, એને પોઝિટિવ એક્સ અક્ષ કહેવામાં આવે. તો એ જે એની સાથેનો એંગલ ક્રિએટ કરે છે સ્પર્શક, કેટલો છે? થીટા માપનો ખૂણો ક્રિએટ થાય છે. ઓકે, આટલા ટર્મ્સ સમજવાના છે. હવે આને અનુરૂપ સ્પર્શક નો ઢાળ ઓલરેડી આપણે ભણી ગયા. શું હતો સ્પર્શક નો ઢાળ? કેટલો આપણે લીધો હતો? ડી વાય બાય ડીએક્સ, એને સ્પર્શક નો ઢાળ કહેવામાં આવે. જે તે બિંદુએ મેળવે, દાખલા તરીકે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુએ, આપણે બિંદુએ મેળવવું હોય તો સ્પર્શક નો ઢાળ શું આવે? ડી વાય બાય ડીએક્સ એટ ધ પોઈન્ટ એક્સ ઝીરો વાય ઝીરો. ઢાળની અંદર એક્સ ની જગ્યાએ એક્સ ઝીરો, વાય ની જગ્યાએ વાય ઝીરો મૂકવાનું. તો સ્પર્શક ને લંબ જે હોય ને અભિલંબ કહેવાય. તો અભિલંબનો ઢાળ બરાબર શું આવે? માઇનસ અને આનો વ્યસ્ત આવે, બરાબર? એટલે કે વન ઓપન ડી વાય બાય ડી એક્સ અભિલંબનો ઢાળ થયો. શા માટે આવું કરીએ? આપણને એનો રૂલ્સ ખબર છે. એમ વન
इंटू एम टू इक्वल टू शू हो माइनस वन हो इफ एल वन परपेन्डिक्युलर टू एल टू, मतलब एल वन एंड एल टू परस्पर लंब होने अनुरूप एना ढाल से मल्टिप्लिकेशन दीस इज माइनस वन. तो अहीं आने एकॉर्डिंग आपणे विचारीए तो फॉर एक्जाम्पल आ जे छे अभिलंब छे एनो ढाळ छे, तो एम टू इक्वल टू आपणे शुं वेल्यू मळे माइनस वन बाय एम वन. देट मीन्स माइनस वन बाय जे आ स्पर्शकनो ढाळ छे ए ભાગાકારમાં. तो અભિલંબનો ઢાળ મળી જાય તો અભિલંબનું સમીકરણ પણ મળી જાય. અભિલંબનું સમીકરણ શું આવે? બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ. કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું હોય તો બે બાબત આપણને ખબર પડી જાય એટલે આપણું કામ ઘણું બધું સહેલું થઈ જાય. કઈ કઈ બાબત? એક તો ઢાળ અને એક બિંદુ, કે જે બિંદુમાંથી એ રેખા પસાર થતી હોય. તો આપણે એટલી તો અહીંયા ખબર છે કે આ જે અભિલંબ છે એ કોની અંદરથી પસાર થાય છે. આપણે કામ કરીએ, અહીંયા આ એક્સ વાય છે, માનો કે આ બિંદુ એક્સ ઝીરો વાય ઝીરો હોય, આ એક્સ ઝીરો વાય ઝીરો માંથી પસાર થાય એવું બિંદુ મેળવવું હોય તો વધારે સહેલું થશે આપણું કામ. તો શું આવે? વાય માઇનસ વાય ઝીરો ઇક્વલ ટુ ઢાળ અભિલંબનો dy બાય dx એટ ધ પોઈન્ટ એક્સ ઝીરો વાય ઝીરો ગુણાકારમાં એક્સ માઇનસ એક્સ છે, બરોબર? આ તો ઓલરેડી આપણને ખબર છે. ઢાળ અને બિંદુ મળી જાય એટલે આપણું કામ ઘણું બધું સહેલું થઈ જાય. આ વાત થઈ અભિલંબની. હવે આપણે જોઈએ બે વક્રો વચ્ચેનો ખૂણ. વચ્ચેનો ખૂણ બે વક્ર લઈએ આપણે. વક્ર વન વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, વક્ર ટુ વાય ઇક્વલ ટુ જી ઓફ એક્સ. આવા બે વક્રો છે. તે બંને વક્રો કોઈ એક બિંદુ આગળ છેદે છે. બે વક્ર હોય, ફોર એક્ઝામ્પલ આવું કોઈ એક વક્ર હોય અને અહીંયાથી કોઈ બીજું એક વક્ર આવું પસાર થતું હોય તો આ છે એનું છેદ બિંદુ કહેવાય, ઇન્ટરસેક્ટ પોઈન્ટ કહીએ આપણે. તો બંને વક્રો આપણે ધારી લઈએ કે એક્સ ઝીરો. હવે જો ધ્યાન રહે, આ થિયરી આખો ભાગ અલગ હતો, હવે આ પાછી નવો પાઠ શરૂ થાય છે અહીંયા, બરોબર? કેમકે તમે નહીતર એવું લોજિક લગાડશો કે આ એક્સ ઝીરો વાય ઝીરો તો આપણું સ્પર્શક અને અભિલંબનું એક્સ ઝીરો વાય ઝીરો સમજવા માટે એક સંદર્ભ બિંદુ લીધું છે, એની જગ્યાએ ગમે તે બિંદુ હોઈ શકે. સાર્વજનિક વાત કરીએ આપણે, અહીંયા પણ એવું જ છે. બે વક્રો માની લો કે એક્સ ઝીરો વાય ઝીરો આગળ છેદે છે, તો તેમની વચ્ચેનો ખૂણ, તો તેમની વચ્ચેનો કોણ કહીએ અથવા તો ખૂણો કહીએ એનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. ટેન આલ્ફા ઇક્વલ ટુ ઇન મોડ્યુલસ એફ ડેશ એક્સ ઓફ ઝીરો માઇનસ જી ડેશ ઓફ એક્સ ઝીરો બાય વન પ્લસ. કોઈને કંઈ જૂનું યાદ આવતું હોય તો આપણે એની સાથે આ વાત બંધ બેસતી છે, કંઈ યાદ આવે તો વિચારો. તમને ખ્યાલ હોય તો આપણે ટેન થીટા બરાબર એવા સૂત્રો લખેલા, માનાકમાં એમ વન માઇનસ એમ ટુ ભાગ્યા વન પ્લસ એમ વન ઇન્ટુ એમ ટુ, બરાબર? એમ વન અને એમ ટુ એટલે ઢાળ, એટલે આ ઢાળ જ છે. આ વક્ર
પહેલાનો ઢાળ છે, વક્ર 1 નો ઢાળ છે, આ વક્ર 2 નો ઢાળ છે, તો તમે એની વચ્ચેનો ખૂણો મેળવી શકો. પણ આ જે ઢાળ છે વક્ર 1 નો ઢાળ, એવું કેવું યોગ્ય નહીં રહે, કેમ કે આ વક્ર 1 નો ઢાળ નથી, પરંતુ વક્ર 1 ના કોઈ પણ બિંદુએ એટલે કે X0 Y0 આગળના સ્પર્શકનો ઢાળ છે. ઇન શોર્ટ, જનરલી આને સમજવા માટે તમારે આ રીતની એક વાત લેવી પડે. ફોર એક્ઝામ્પલ, આવો કોઈ એક કર્વ છે, આ વક્ર 1 છે, આ વક્ર 2 છે, તો આ બિંદુએ આ વક્ર 1 નો સ્પર્શક આવો બને, અને આ બિંદુએ આ વક્રનો સ્પર્શક કંઈક આવો બનશે. આ આ વક્ર થોડોક મેં ભૂલ ભરેલો દોર્યો, પણ આવો કંઈક વક્ર છે વિચારી, તો આ બે સ્પર્શકો થયા, એક આ સ્પર્શક એક આ સ્પર્શક, તો એમની વચ્ચેનો ખૂણો મેળવો એટલે એના વક્રનો ખૂણો છે એવું તમે કહી શકો. એટલે જનરલી આ જે ઢાળ છે, જ્યાં સ્લોપ આપણને મળે છે, એ કોઈ વક્રનો ઢાળ નથી. બીકોઝ ઓફ વક્રનો ઢાળ ક્યારે ન હોય, કેમ કે વક્ર હોય તો ગમે ત્યારે ચેન્જ થયા કરે ને, આવી રીતે આવી રીતે આવી રીતે. વક્ર કોને કહેવાય, એનો કોઈ ફિક્સ, કોઈ કમ્પલસરી એવો શેપ કન્ફર્મ ન હોય કે આવો જ વક્ર હોય. વક્ર ગમે તેવા હોઈ શકે. તો સમજવાનું એ છે કે આ જે વક્રના અહીંયા આપણે F'X0 કહીએ, એ જે ઢાળ શબ્દ વાપરીએ, ઢાળ સ્પર્શકનો ઢાળ છે, વક્રનો નથી. બરોબર, આ વાત મગજમાં રાખજો. ઓકે, આગળ જોઈએ. જો એક કન્ડિશન આવે છે કે F'X0 મલ્ટીપ્લાય વિથ G'X0 ઇક્વલ ટુ -1, મતલબ કે એના સ્પર્શકોનો ઢાળ જે તે બિંદુએ -1 મળે, તો વક્રો લંબ છેદી કહેવાય. લંબ છેદી કહેવાય, આ એની વ્યાખ્યા છે. જો એના જે તે છેદ બિંદુએ રહેલા સ્પર્શકના ઢાળનો ગુણાકાર -1 આવે, તો એ લંબ છેદી છે એવું કહેવામાં આવે. અને એક બીજી કન્ડિશન છે, જો F'X0 ઇક્વલ ટુ G'X0, મતલબ એના ઢાળ જે તે બિંદુ સમાન હોય, તો વક્રો એકબીજાને સ્પર્શે તેમ કહેવાય. જો એના ઢાળ સમાન હોય તો સ્પર્શ. આ બે કન્ડિશનો આપણે યાદ રાખવાની છે. જે તે સમયે દાખલો આવશે એને રિલેટેડ, ત્યારે આ થિયરી છે આપણને ઉપયોગી થશે. હવે આપણે મહત્વની એક બીજી વાત લઈએ કે સ્પર્શક અને અભિલંબની લંબાઈ. અભિલંબની લંબાઈ, ઉપરની જે આકૃતિ છે એને અનુસંધાને આપણે વિચારવાનું છે. તો સ્પર્શકની લંબાઈ એટલે કોને કહેવાય, કે સ્પર્શક જે બિંદુએ વક્રને છેદે ત્યાંથી એક્સ અક્ષ સુધીનું જે અંતર છે, એટલે કે PR ને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે. સ્પર્શકની લંબાઈ, તો સેમ એઝ અભિલંબની લંબાઈ કોને કહેવાય, પી થી લઈને એક્સ અક્ષમાં ક્યાં છેદે છે, જી સુધી, એટલે PG, તો એને અભિલંબની લંબાઈ કહેવાય. અવસ્પર્શકની લંબાઈ કોને કહેવાય, આર થી લઈને ક્યુ સુધીનું, અને અવાભિલંબની લંબાઈ કોને કહેવાય, ક્યુ થી લઈને જી સુધી. એના સૂત્રો છે એ આપણે યાદ રાખવાના છે. સૂત્રની બિગિનિંગમાં જે ઢાળ છે dy/dx, બરાબર tan થીટા કહીએ આપણે, ઢાળ કહીએ, અથવા તો એને વાય
डेश पण कही शको। जो एक्स जीरो वाय जीरो ए स्पर्शक नी वात करता होय तो विकलन नी अंदर जे पण एक्स अने वाय चल आवे त्यां तमारे एक्स नी किंमत अने वाय नी किंमत मूकवानी छे। तो सौ प्रथम आपणे लईए स्पर्शक नी लंबाई, स्पर्शक नी लंबाई नु सूत्र लंबाई एटले आपणा माटे अहींया शुं छे पी आर। तो पी आर बराबर याद राखवानुं छे तमारे वाय इंटू वर्गमूळ नी अंदर वाय डेश एटले विकलन एनो वर्ग करवानो प्लस वन आखाना छेदमां वाय डेश। પછી લઈએ આપણે અભિલંબની લંબાઈ, અભિલંબની લંબાઈ, અભિલંબની લંબાઈ એટલે કઈ પીજી, ઉપરની જે આકૃતિ છે પ્રમાણે પીજી બરાબર વાય વર્ગમૂળની અંદર વાય ડેશ સ્ક્વેર પ્લસ વન ભાગાકારમાં કઈ નહીં બરોબર। આ સૂત્રો યાદ રાખવાના। હજી આપણે બે ટર્મ્સ છે કયા કયા ટર્મ્સ છે અવસ્પર્શક અને અભિલંબ। અવસ્પર્શકની લંબાઈ, અવસ્પર્શકની લંબાઈ એટલે આપણા માટે આકૃતિની અંદર કઈ આકૃતિ થાય, આકૃતિ તમે મેં દોરી એટલે બુકમાં તરત દોરી નાખવાની એટલે તમે સાઈડમાં આકૃતિ રહી, આકૃતિ જોવા માટે પાછો વિડીયો ફરી વખત બફર નહીં કરવાનો રાઈટ। તો અવસ્પર્શકની લંબાઈ એટલે આર ક્યુ ઇક્વલ ટુ એનું પણ સૂત્ર છે વાયના છેદમાં વાય, એકબીજાની અંદર પરસ્પર મિક્સ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો। પછી આવે છે અવાભિલંબની લંબાઈ, અવાભિલંબની લંબાઈ, અવાભિલંબની લંબાઈ એટલે આપણા માટે અહીંયા ક્યુ જી બરાબર વાય ઇન્ટુ વાય ડેશ। બસ આ ચાર સૂત્રો યાદ રાખવાના છે, સ્પર્શક કોને કહેવાય, અવાભિલંબ કોને કહેવાય, અવસ્પર્શક કોને કહેવાય, અભિલંબ કોને કહેવાય, એ બધું આકૃતિ પ્રમાણે સમજવાનું છે। થિયરીનો ભાગ અહીંયા આપણો પૂરો થાય છે। હવે આપણે સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો આપણે આગળ જોઈએ। પહેલો અને બીજો દાખલો સમાન છે, એની અંદર આપણે કોઈ પણ એક ગણીએ એટલે માનો ને બીજો દાખલો આપણે ગણીએ તો શું કીધું છે એમાં વક્ર વાય બરાબર એક્સ માઇનસ વન ડિવાઈડ બાય એક્સ માઇનસ ટુ વેર એક્સ વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ બીકોઝ ઓફ એક્સ ટુ મૂકો એટલે જે ડીનોમિનેટરનો પાર્ટ છે, ડીનોમિનેટર એટલે છેદ, નોમિનેટર એટલે અંશ થાય, જ્યાં ભાગાકારનો જે ટર્મ્સ પદ છે ઝીરો થઈ જાય, આ ઝીરો થાય તો આ આખે આખું ટર્મ અવ્યાખ્યાયિત થાય એટલા માટે બે નથી લેવાના ને એક્સ ઇક્વલ ટુ ટેન આગળ સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે। ઓકે ફાઇન, સ્પર્શકનો ઢાળ મેળવવાની વાત આવે એટલે કમ્પલસરી તમારે ડીવાય બાય ડીએક્સ પહેલા તો મેળવી જ લેવાના આખું વિચીને। વોટ ઇઝ ધી ડીવાય બાય ડીએક્સ, તો એ મેળવવા માટે શું કરવું પડે, આ જે સમીકરણ અથવા તો વક્ર આપેલું છે એનું એક્સ ની સાપેક્ષે વિકલન કરનાર બરોબર, વક્રનું એક્સ ની સાપેક્ષે વિકલન શું આવે, વિકલન કરો એટલે આ બાજુ ડીવાય બાય ડીએક્સ બરાબર ભાગાકારનો નિયમ છેદ પીડ્યો રહી
અંશનું વિકલન વન આવશે, માઇનસ અંશ પીળો રે છેદનું વિકલન પણ વન આવશે, છેદમાં છેદનો વર્ગ એક્સ માઇનસ ટુ ઓલ ઓફ સ્ક્વેર. તો શું આવશે? એક્સ માઇનસ ટુ, આ માઇનસને અંદર જવા દો, એટલે માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ વન ભાગાકારમાં એક્સ માઇનસ ટુ આખાનો સ્ક્વેર, એક્સ એક્સ જતા રહેશે, માઇનસ ટુ પ્લસ વન એટલે શું આવે? માઇનસ વનના છેદમાં એક્સ માઇનસ ટુ આખાનો સ્ક્વેર. કયા બિંદુએ કીધું છે આપણને મેળવવાનું? એક્સ બરાબર દસ આગળ કીધું છે. તો જે તે બિંદુએ તમારે ઢાળ મેળવવાની વાત આવે ત્યારે આપણે હમણાં જ વાત કરી કે ડીવાય બાય ડીએક્સ કયા બિંદુએ સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે નક્કી કરી લેવાનો. એટલે સાઈડમાં લખી નાખવાનું કઈ કન્ડિશનનો ઉપયોગ કરી, કયા બિંદુએ એક્સ બરાબર દસ આગળ ઢાળ મેળવવાનો છે. એનો મતલબ એવો કે જે આપણને વિકલન વાળું પદ મેળવ્યું છે એની અંદર એક્સ ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? દસ મૂકી દેશો એટલે એનો અર્થ એવો થશે કે એક્સ બરાબર દસ આગળ ઢાળ મેળવો. આ આપણને જનરલ મેળવો છે, સાર્વજનિક. તો ઇક્વલ ટુ શું આવશે? માઇનસ વન ના છેદમાં એક્સ ની જગ્યાએ હું દસ મૂકી દઉં એટલે દસ માઇનસ બે આખાનો સ્ક્વેર બરાબર માઇનસ વન ના છેદમાં કેટલા મળશે? ચોસઠ મળે. આ આપણો જવાબ થઈ ગયો. એટલે પહેલા કામ તમારે વિકલન મેળવવાનું કરવાનું, બરોબર. પછી આપણે જે તે કિંમત મૂકીને દાખલો ગણવાનો. પછી જો કીધું છે ત્રીજો દાખલો, એક વક્ર આપ્યો છે એક્સ ઘન માઇનસ એક્સ પ્લસ વન ના જે બિંદુઓનો એક્સિયામ બે હોય તે બિંદુએ, આ એક શું કહેવાય, એક અર્થઘટન સરખું છે પણ વાક્ય અલગ અલગ છે. આ દાખલામાં એવું કીધું કે એક્સ બરાબર દસ આગળ સ્પર્શકનો ઢાળ મેળવો, એવું ચોખ્ખું લખીને. ત્રીજો દાખલો છે એમાં શું કીધું કે જે બિંદુનો એક્સયામ બે હોય, એનો મતલબ એવો કે એક્સ બરાબર બે આગળનો સ્પર્શક. અર્થઘટન જુઓ સરખું છે, મીનિંગ સરખા છે, દાખલો સેમ પ્રોસેસથી ગણવાનો છે, બટ તમને એની જે વાક્ય છે એ અલગ રીતે રજૂ કરેલું છે એટલે મીનિંગ સરખા છે, સમજવાનું છે. એક્સ બરાબર દસ આગળ ઢાળ મેળવવાનો કીધો. તો ત્રીજા દાખલામાં એવા શબ્દો વાપર્યા કે જે બિંદુનો એક્સયામ બે હોય, એક્સયામ બે એટલે કે એક્સ બરાબર બે આગળ સ્પર્શકનો ઢાળ. એટલે આવો નવો જ દાખલો થઈ ગયો પણ આપણે વાક્ય અલગ છે એટલે સમજવાનું આ રીતે છે કે એક્સ બરાબર બે આગળ એટલે એની અંદર તમારે પહેલા ડીવાય પણ ડીએક્સ મેળવવાનું છે. એ ડીવાય પણ ડીએક્સ મળી જાય પછી એક્સ બરાબર બે મૂકી દેશો એટલે ત્રીજો દાખલો પણ તમારે હોમવર્કમાં રહેશે. એટલે પહેલો અને ત્રીજો દાખલો અને ચોથો દાખલો, બરોબર, ચોથો દાખલો પણ સેમ છે. એટલે પહેલો બીજો ત્રીજો ચોથો આ ચાર દાખલા ની અંદર આપણે પહેલો દાખલો સોરી બીજો દાખલો મેં ગણાવ્યો છે, પહેલો ત્રીજો અને ચોથો આટલા દાખલા તમારે હોમવર્કમાં રહેશે. પાંચમા દાખલાથી આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ. જે તમને પ્રેક્ટિસમાં દાખલા ગણવાના કીધા છે એ ગણજો, મહેનત કરજો અને બોર્ડની પરીક્ષા તો આ જે કોર્સ ચાલે છે એ પ્રમાણે લેશે જ મોટા ભાગે. એ વાત તો છે જ, તમે કદાચ એવું નહીં માનતા કે આ વર્ષ પૂરું થઈ જશે તો બદલી નાખશે, આમનો પાસ કરી દેશે અથવા કંઈક બીજું નવું આવશે, પણ આપણે તૈયારી રાખજો તમે, બરોબર. ઓનલાઈન તો ઓનલાઈન જે તમને સોર્સ મળે તે, યુટ્યુબની અંદર બીજા કોઈ સરના પણ ક્લાસ જો તમને અનુકૂળ આવતા હોય અને તમને એવું લાગે મારે રિફર કરવા છે તો એ જોજો, પણ બને એટલી પ્રેક્ટિસ કરો અને તૈયાર થજો અને ન સમજાય તો પૂછજો. એનું સૌથી મોટું રીઝન એ છે કે પરીક્ષા લેવાશે તો એની અંદર તમે કઈ રીતે ભણ્યા છો તમારા પ્રોબ્લેમને એટલું બધું ધ્યાનમાં નહીં લેવામાં આવે, કેમકે ઓનલાઈન તો શિક્ષણ શરૂ જ છે એવી રીતે. એનું કારણ કહું, કેમ કે અત્યારે કોલેજોની બધી જે ફાઇનલ વર્ષ હતા એ બધાની પરીક્ષાઓ લેવાય છે, એ તો તમે જોયું છે. ઇવન નીટની પણ એક્ઝામ લેવાઈ ગઈ છે, એટલે બોર્ડની પણ પરીક્ષા આપણને ટાઈમ પણ વધારે આપી દીધો છે, બરોબર. જૂન મહિનામાં અત્યારથી એવા પ્લાનિંગ છે કે તમને જનરલી આપણે માર્ચમાં એક્ઝામ હોય પણ એનો સમયગાળો પણ વધારી દીધો છે. એટલે આવનારા સમય માટે તમારે ખાસ કરીને જ્યાં તમે બારમામાં છો એના માટે આ બધું પ્રેક્ટિસ કરીને તૈયારી કરજો. પરીક્ષા લેવાય તો એના માટે તમે પૂરેપૂરા તૈયાર હોવા જોઈએ, બરોબર. એટલે
મહેનત કરજો, અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ.